આજે આપણે બનાવશું નવા સ્વાદ સાથે ટિંડોળા બટેટાનું શાક, ખૂબ જ ઓછા મસાલાનો ઉપયોગ કરી અને એકદમ ટેસ્ટી શાક બનાવશું. તો વિડીયો એન્ડ સુધી જુઓ. રેસિપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરો. હલો ફ્રેન્ડ્સ, હું આરતી, તમારું સ્વાગત કરું છું મારા કુક સ્ટુડિયોમાં. ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ પસંદ આવતી હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે એક કડાઈમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીએ. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ એડ કરીએ. રાઈ ફૂટવા લાગે એટલે 1/2 ચમચી જેટલી હિંગ એડ કરીએ. અને હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું વાટેલું લસણ એડ કરીએ. લસણને આપણે સ્લો ગેસ ઉપર 10-15 સેકન્ડ માટે થવા દઈએ. લસણ બળે નહીં એ જોવું. હવે તેમાં આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળી છે જેને મેં આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધી છે તે એડ કરીએ. અને ડુંગળીને પણ આપણે 2 મિનિટ માટે સાતળવાની છે અથવા તો કલર ચેન્જ થાય ત્યાં સુધી. હવે તેમાં આપણે 1 મોટી સાઇઝનું બટેટું લીધું છે જેની છાલ કાઢી અને આ રીતે મેં સ્લાઇસમાં કટ કરી લીધું છે તે એડ કરીએ. તો બટેટાને પણ આપણે મીડિયમ ગેસ ઉપર 2 મિનિટ માટે ચડવા દઈએ. તો આ રીતે આપણે ચમચો ફેરવતા જઈ અને બટેટા અને ડુંગળીને 2 મિનિટ માટે ચડવા દેવાના છે. નીચે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું અને આ રીતે ચમચો ફેરવતા રહેવો જેથી બધા જ બટેટા એક સરખા પ્રમાણમાં ચડી જાય. હવે તેમાં મસાલા કરીએ તો તેમાં 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીએ. સ્વાદ પ્રમાણે નમક એડ કરીએ. સાથે 1 ટેબલસ્પૂન જેટલું વાટેલું તીખું લીલું મરચું છે તે એડ કરીએ. અહીંયા તીખાશ માટે આપણે મરચાંનો જ ઉપયોગ કરશું, લાલ મરચું ઉપયોગમાં નહીં લઈએ. એટલે મરચાં તીખા હોય તેવા જ લેવા. બધું જ આ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં 400 ગ્રામ ટિંડોળા છે એને મેં બંને બાજુથી કાપી અને આ રીતે ઊભી સ્લાઇસમાં કટ કરી લીધા છે તે એડ કરી દઈએ. અને ટિંડોળાને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેને ઢાંકણ ઢાંકી અને 7-8 મિનિટ માટે ચડવા દેવાના છે. વચ્ચે વચ્ચે આપણે ચમચો ફેરવતા રહીશું જેથી નીચેની બાજુ બેસી ન જાય. જો તમારી પાસે આ રીતે ઢાંકણવાળું કોઈ વાસણ ના હોય તો ઉપર થાળી મૂકી અને એના ઉપર પાણી રેડી દેવું જેથી વરાળે સારી રીતે બફાઈ જાય. અને વચ્ચે વચ્ચે આ રીતે ચમચો ફેરવતા રહેવાનો છે જેથી ટિંડોળા અને બટેટા બંને બાજુથી સારી રીતે ચડી જાય. તો આમાં આપણે પાણી એડ નથી કરવાના. તો આ રીતે ઢાંકણ ઢાંકી અને 8-10 મિનિટ માટે ચડવા દઈશું. તો જે આ વરાળનું પાણી હશે તેમાં જ એકદમ સરસ બટેટા અને ટિંડોળા ચડી જશે. અને આપણે ખૂબ જ ઓછા મસાલાનો ઉપયોગ કર્યો છે તો પણ ખૂબ જ ટેસ્ટી શાક બનશે. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો એકદમ સરસ આપણે જોઈ શકીએ છીએ કે બધી જ બાજુથી ચડી ગયા છે. તો હવે તેમાં આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું ધાણાજીરું એડ કરી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરી અને ફરીથી 1-2 મિનિટ માટે ચડવા દઈએ. તો હવે 2 મિનિટ પછી આપણે ચેક કરીએ તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવું શાક બન્યું છે અને બધા જ ટિંડોળા અને બટેટા એકદમ સારી રીતે ચડી ગયા છે. હું ચમચામાં લઈ અને તમને એક વખત બતાવી દઉં. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ચમચામાં લઈ અને ટિંડોળા અને બટેટાને એક વખત ચેક કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બટેટા ચડી ગયા છે. હવે આપણે ટિંડોળા જોઈ લઈએ. તો ટિંડોળા પણ એકદમ સરસ ચડી ગયા છે. તો આ શાક હવે સર્વ કરવા માટે એકદમ સરસ બની ગયું છે. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ અને શાકને સર્વ કરી લઈએ. તો આ શાક મેં રોટલી અને ભાતની સાથે સર્વ કર્યું છે. તો ખૂબ જ ઓછા મસાલામાં અને ખૂબ જ ટેસ્ટી એવું ટિંડોળા બટેટાનું શાક તૈયાર છે. તમે પણ કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગી. અને હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યું હોય તો લાઇક કરી દેજો, શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી ટેક કેર.